સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ વળાંકમાં આવેલ મસ્જિદ સામે છેલ્લા 3 મહિનાથી ગેસની કુંડીનું ઢાંકણું તૂટી જવા છતાંય રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર ઢાંકણું ના નાખવામાં આવતા વાહન ચાલકો સહિત રોજિંદુ અવરજવર કરતા લોકો પરેશાન. ત્યારે હાલ તો ખુલ્લી કુંડી માત્ર પથ્થરના સહારે જોવા મળી રહી છે, ત્યારે મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ મસ્જિદ સામે છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી રોડ વચ્ચોવચ્ચ આવેલ ગેસની કુંડીનું ઢાંકણું તૂટી ગયું છે અને આ ઢાંકણું તૂટી જતાં અનેકવાર લોકો કુંડીમાં પટકાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો આ વિસ્તારમાં 4-5 મોટી સ્કૂલો, કોલેજો તથા તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત સહિત વિવિધ સંસ્થાઓ પણ આવેલ છે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંથી અવરજવર કરે છે. ત્યારે હાલતો કુંડી આગળ કોઈ જીવદયા પ્રેમી દ્વારા પથ્થરના ટુકડા મૂકી દેવામાં આવ્યા છે અને હાલ આ ખુલ્લી કુંડી જાણે કે પથ્થરના સહારે હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા આ ઢાંકણા વગરની ખુલ્લી કુંડી સામે જોવામાં આવતું નથી અને કોઈ મોટી ઘટના બને તેવી રાહ જોવાતી હોય તેવું હાલતો સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે આજ રોડ ઉપરથી દિવસમાં 2 વાર તો પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર પસાર થાય છે ત્યારે તેઓ પણ ગાડીમાં બેઠા બેઠા પણ એક નજર કરી આ ખુલ્લી કુંડીને ન્યાય અપાવે તો કોઈનો જીવ બચી જશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે હાલ તો કુંડી આગળ ખાલી પથ્થર મૂકી દેવામાં આવ્યા છે અને પથ્થરના સહારે રહેલ કુંડીનું ઢાંકણું નાખવામાં આવશે કે હજુ પરિસ્થિતિ આમને આમ રહેશે એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.